गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप यूनिट नंबर 2 માં રીડ નંબર 1 લેક્ચર 2 માં તમારું બધાનું સ્વાગત છે ફોટોફ્રેમ ટેકનોલોજી. હવે આપણે ગયા લેક્ચર માં જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો જે ફોટોફ્રેમ ટેકનોલોજી છે તેના બે ટોપિક જોઈ ગયા. કયો ટોપિક હતો? સૌપ્રથમ ફિલ્ટર પ્રોડક્ટ ક્વોલિટી અને મોર રીસાયકલ બી, બે પોઈન્ટ જોઈ ગયા અને બે પેરેગ્રાફ જોઈ ગયા કે ફોટોફ્રેમ ટેકનોલોજી કયા માધ્યમ દ્વારા કામ કરે છે અને બીજી કઈ વસ્તુ જોઈ ગયા બાળકો કે આ ફોટોફ્રેમ ટેકનોલોજીના માધ્યમ દ્વારા ગ્રાહકોને અને જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે તેમને કેટલું અને મંદ અંશે કઈ કઈ રીતે ઉપયોગી છે તે આપણે જોઈ ગયા છીએ. હવે આપણે યુનિટ નંબર 2 રીડ નંબર 1 માં ટોપિક નંબર 3 માં જઈ રહ્યા છીએ. બહુ સરસ સારો પાઠ છે વિદ્યાર્થી મિત્રો. The return of the village car worker. હવે આ ટેકનોલોજી આવવાથી જે ગ્રામ્ય લેવલના કારીગરો હતા એ બધા શું થશે? બાળકો પાછા આવશે. કેમ આવશે? કારણ કે એ બધાનું સ્થાન કોને લઈ લીધું? ટેકનોલોજી લઈ લીધું, જેના કારણે કે જે બહુ મોટા પ્રમાણમાં કારીગરોનો જથ્થો હતો એ જથ્થો શું થશે? પાછો પોતાના વિલેજ એટલે ગામમાં આવશે અને પોતાનું હુનર બતાવવાનો શું કરશે? પ્રયત્ન કરશે. અને તેના કારણે ગ્રાહક અને જે માલિક છે તેના વચ્ચે શું થશે? એકદમ નવા સંબંધ વિકસાવશે અને તેના કારણે નવી નવી ચીજ વસ્તુઓ માર્કેટમાં આવશે કે જે લોકો બહુ જૂના કારીગરો છે જેનું એકદમ નવી નવી વસ્તુઓ વિકસાવવાના હોનર હતા તે આ ટેકનોલોજીના કારણે શું થશે? હવે બહાર આવશે. ઓકે, હવે આપણે જોઈ રહ્યા છીએ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. જે કામ વર્કર છે પાછા ફરે છે. If the mass production lose economic advantage, use the centralized factory would be disappeared. આપણે જોઈએ છે શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો. If the mass production lose economic advantage, એકદમ મોટા પ્રમાણમાં જથ્થો ઉત્પાદન થવાના કારણે અર્થવ્યવસ્થામાં પણ શું થશે? એડવાન્ટેજ, તેના ફાયદા આવશે. યુઝ સેન્ટ્રલાઇઝેશન ફેક્ટરી વુડ બી ડિસએપિયર. જે કેન્દ્રીયકરણની ફેક્ટરીઓ છે તે કેન્દ્ર લેવલે એ બધી ધીમે ધીમે શું થઈ જશે? અદૃશ્ય થઈ જશે. ધેર વિલ બી રિપ્લેસ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝ ફેસિલિટી. આ આવાથી સામાન્ય સ્તરે જે કોમ્યુનિટી છે તેને ઘણી બધી સુવિધાઓ મળી રહેશે. ધેર વિલ બી કન્ટિન્યુઅસલી ડિક્લાઇન ધ એમાઉન્ટ ઓફ ધ હ્યુમન એફર્ટ્સ નીડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ્સ ગુડ્સ. There will be continuously declines in amounts of the human effort. જે માનવી સતત પ્રયત્નો કરવાથી નકારતા એટલે તેમાંથી દૂર થઈ ગયા હતા તેના કારણે આ માનવીઓની શું થશે? જરૂર ઉદભવશે અને સારું મટીરિયલ પૂરું પાડવાના પ્રયત્નો કરશે. Then the customer may serve a better local owner and operate of the manufacturing shop. જે લોકો ચીજ વસ્તુનું જથ્થામાં ઉત્પાદન કરે છે તે ગ્રાહકોને એકદમ સારી એવું ગુણવત્તાવાળી શું કરશે? મટીરિયલ પૂરું પાડી શકશે. કોણ? કે જે દુકાનદારો માલિક છે તે પોતે. કેમ વિદ્યાર્થી મિત્રો? કે જે કારીગરો ફોટોફ્રેમ ટેકનોલોજી આવવાના કારણે બહાર જતા રહ્યા હતા અને હવે તેમનું ઓનર પાછું આવશે અને આ રીતે તેમની ગ્રાહકોને નવી વસ્તુઓ પણ આપી શકતા હોય છે. થસ તેથી ધ ફેક્ટરીઝ વિલ બી બીકમ ડિસેન્ટ્રલાઇઝેશન. હવે જે ફેક્ટરીઓનું હતું એ બધું શું કરશે? વિકેન્દ્રીકરણ કરવામાં આવશે. નેચરલ ટેલેન્ટ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ ધ બેંક. અને જે ગ્રામ્ય સ્તરના ક્રાફ્ટ વર્કર હતા કે જે નવી નવી ટેકનોલોજીનું ઉત્પાદન કરતા તે હવે શું કરશે? ટેલેન્ટ બહાર આવશે અને બધાને કામ પૂરું પડી શકશે એટલે કે એકદમ વધારે પણ ફાયદો છે. ન્યુ મેડિકલ ટ્રીટમેન્ટ. નવી આના કારણે શું આવશે? મેડિકલ ટ્રીટમેન્ટ પણ આવી શકતી હોય છે. સૂન ધ સ્કેલ ઓફ ફોટોફ્રેમ વિલ બી ધ સ્ક્રીન ઓફ ધ નેનોસ્ટ્રક્ચર લેવલ. શું થશે વિદ્યાર્થી મિત્રો? હવે ખૂબ જ ઝડપથી ફોટોફ્રેમના માપક્રમ મુજબ સૂક્ષ્મ માળખાગત કક્ષાનું તે ટેકનોલોજી સ્થાન લઈ લેશે. Then the size of the nearly manufacturing medical instrument will be no bigger than the drug molecule. શું કહે છે વિદ્યાર્થી મિત્રો?
હવે પછી નવી ઉત્પાદન વૈદિક પદ્ધતિથી સાધનોનું કદ અને દવાનું પરમાણુનું મોટું હોઈ શકશે નહીં. એટલે નવી ટેકનોલોજીની મદદથી આપણે કોઈ પણ દવાનું ઉત્પાદન પણ સારી રીતે કરી શકતા હોઈએ છીએ. ઇટ વિલ બી પોસિબલ ટુ ધ રીકન્સ્ટ્રક્ટ રેટ્રીફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ ધ મેટિયર ટિશ્યુઝ ડિક્લાઇન અથવા ડીકે વિલ બી ડન. શું થશે? આ બધી વૈજ્ઞાનિક લેંગ્વેજ છે. શું કહે છે? સમર્થથી સૂક્ષ્મ કોષોને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષોને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું અથવા નાશ કરવાનું કાર્ય પણ હવે આપણે ઓટોફેબ ટેકનોલોજીના માધ્યમ દ્વારા કેવું બની શકશે વિદ્યાર્થી મિત્રો? શક્ય બની શકશે. Hence the extents of the human life span will be continuous. તેના કારણે માનવીની જિંદગીઓ પણ શું થશે? ખૂબ જ વધારે પડતું કોઈ પણ વ્યક્તિ જીવી શકશે. The health of the old people will be improved. જે વૃદ્ધ માનવીઓ છે તેની હેલ્થમાં પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? સુધારો પણ આવશે. It is like to that the people will gain ability of the painless redesign their the bodies. અને લોકો તેમના શરીરને દર્દ વગરની ફરી આરોગ્ય પ્રદાન બનાવવાનું પણ કાર્ય આ ન્યુ મેડિકલ ટ્રીટમેન્ટ અથવા ઓટોફેબ ટેકનોલોજીના માધ્યમ દ્વારા એ બધી વસ્તુ શું થઈ શકે છે? સરળ બની શકે છે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ ધ સર્ચ ચેન્જ કુડ બી ઇન ધ ડ્રામેટિક. આ પ્રકારના ફેરફારો સંયુક્ત અસર રીતે પણ શું કરી શકે છે? તેમાં અકલ્પનીય પણ હોઈ શકે છે. It is the belief that after some years and the small mountain of the community could be self-sufficient with the collection of the fabricated and solar power generator. હવે આના કારણે શું થશે વિદ્યાર્થી મિત્રો? જો સરસ લાઈન આપેલી છે. એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષ પૂર્ણ થઈ ગયા પછી કોઈ પર્વતના શિખર પર માનવી એક નાનો સમાજ રહેતો હશે અને આ પ્રકારના સાધનોનો અને સૂર્ય શક્તિવાળા સોલ ઉર્જાનો એટલે કે જનરેટરનો તે પોતે શું કરતો હશે? ઉપયોગ કરતો હશે અને પોતાની જાતને શું કરતો હશે? આત્મનિર્ભર બનાવવા માટે તે પોતે સામેથી શું છે? કાર્યરત હશે. તે આપણને આ બધું કયું ઓટોફેબ ટેકનોલોજીના માધ્યમ દ્વારા શક્ય બની શકે છે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, ઓટોફેબ પદ્ધતિના ઘણા બધા આપણને શું છે? એડવાન્સ ફાયદા છે. એન્ડ ફ્રોમ ધ રો મટીરિયલ્સ વિલ બી ઇમ્પોર્ટેડ. આ બધા માટે કાચો માલ શું જોઈએ છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ આવશ્યક વસ્તુ છે. સોફિસ્ટિકેટેડ ઓટોફેડ મશીન વિલ બી કેપેબલ ઓફ ધ રીઅરેન્જિંગ મોલિક્યુલર સ્ટ્રક્ચર ટુ ધ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેર. ઓટોફેબ અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે અને પરમાણુ માળખાનું પુનઃ ગોઠવણી કરવા માટે શું થયેલા છે? ખૂબ જ સક્ષમ હોય છે. પ્લાસ્ટિક મિલ જગ એન્ડ લાસ્ટ નાઇટ પંચર કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ ટુ ગેટ ધ ન્યુ કેબલ લેમ્પ. હવે શું કહે છે? એક એક્ઝામ્પલ આપ્યું છે. શું આપેલું છે? દૂધની પ્લાસ્ટિકની જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કાર ની આપણે ટ્યુબના પરમાણુ માર્ગમાં પુનઃ ગોઠવણી કરીને નવા લેમ્પ પણ બનાવી શકતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લાસ્ટ એન્ડ ફાઇનલ પેરેગ્રાફ છે આપણે જોઈએ છીએ. હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈશું વિદ્યાર્થી મિત્રો. શું આપેલું છે? હાઈલી ઇમ્પ્રુવ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ્સ ડિઝાયર. શું કરે છે? ઊંચા દરે સુધરેલી ઓટોફેબ તકનીક આપણી તમામ ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને શું કરે છે? અલગ અલગ રીતે આપણને ઉપયોગી પણ થાય છે. ધ ફ્રીડમ્સ રિઝલ્ટિંગ ફ્રોમ ધ એચિવમેન્ટ્સ વિલ બ્રિંગ આઉટ ઓફ ધ ગોલ્ડન એજ ઓફ આર્ટ સુવર્ણ કલાથી અથવા
सोनेरी तक उभी थई छे म्यूजिक एंड साइंटिफिक डिस्कवर आनाथी शुं थयुं छे आ सिद्धिना परिणाम थी मुक्त कला ओ संगीत तेमज वैज्ञानिक शोधकर्णोने एक सुवर्ण तक मळी छे विद्यार्थी मित्रों जेना कारणे તે લોકો શું કરી શકે છે નવી ટેકનોલોજીનું ઉત્પાદન પણ કરી શકતા હોય છે બટ ધ ઓપન ક્વેશ્ચન પણ એક એવો ખુલ્લો પ્રશ્ન છે કે ઇઝ ધ વેધર પીપલ વોન્ટ સચ અ ફ્રીડમ એન્ડ વિથ રીચોઇસ ઇઝ આનાથી ઘણા બધા લોકોને આનંદ પણ થયો છે અને તેના કારણે નવી સિદ્ધિઓ પણ તેમને પ્રાપ્ત થયેલી છે ઇન લાઈફ તેમના જીવનમાં It is often found that the greatest satisfaction comes not from getting what one's got. શું કહે છે કે જીવનમાં એવું ઘણી વાર જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેનાથી મહત્તમ સંતોષ મળતો નથી બટ પરંતુ શું કહે છે બટ પણ From working for it, પણ તેને તેના માટે તે કાર્ય કરવું પડતું હોય છે. The greatest challenge facing humanity is we posed into the age of automated fabrication in the find the meaningful use of the oversets. શું કરવું પડતું હોય છે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદન કરવાના ઉપયોગના યુગમાં પ્રવેશી રહ્યા છીએ અને ત્યારબાદ માનવ જાતિ માટે એક મોટો પડકાર આપણે સાર્થક કરીને ઉપયોગ કરવાનો છે અને આપણે બધાએ પોતાની જાતે નક્કી કરવાનું છે કે આપણે ખૂબ જ ટેકનોલોજીનો સારો ઉપયોગ કરી અને આપણે આગળ વધી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઓકે અહીંયા આપણે યુનિટ નંબર 2 એમાં બીટ નંબર 1 ની સ્ટોરી પૂર્ણ કરીએ છીએ કે જે આપણે ખૂબ જ સારા એવા બે ટોપિક જોયા ઇન મેડિકલ ટ્રીટમેન્ટ અને રીસાયકલ બી ક્રાફ્ટ વર્કર કે નવી ટેકનોલોજી આવવાના માધ્યમના કારણે મેડિકલ સુવિધા પણ સારી એવી મળે છે અને આપણે જે ગ્રાફિકના ક્રાફ્ટ વર્કર હતા એ લોકો પણ શું રહ્યા છે પાછા ફર્યા છે શું થયું છે રીકેન્દ્રીકરણ એટલે રીસેન્ટ્રલાઇઝેશન પ્રોસેસ થવાના કારણે આ બધું શું બન્યું છે સત્ય વસ્તુ બન્યું છે અને નવા નવા યુગ આવશે કે જ્યારે માનવીને પોતાની શું કરે છે સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ટેકનોલોજીના માધ્યમ દ્વારા સ્કોર કરશે આગળ જવું પડશે અને તે ખૂબ જ ઓટોફેબ ટેકનોલોજીના માધ્યમ દ્વારા તે લોકો આગળ વધશે અને માનવ જાતને પણ ઘણી બધી સારી એવી સુવિધાઓ મળશે એ પેરેગ્રાફમાં તમારે એ પણ આપ્યું છે એક એવો નાનો એવો સમાજ હશે કે પોતે એક પર્વતીય વિસ્તારમાં રહેતો હશે અને સૌર ઉર્જાના માધ્યમ દ્વારા શું કરશે પોતે વીજળી પણ પૂરી પડશે અને પોતાનું સમય સારી રીતે નિર્વાહન કરી શકશે એ પણ આપણે આ ટેકનોલોજીના માધ્યમ દ્વારા પેરેગ્રાફ દ્વારા આપણે જોઈ રહ્યા છે હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 માં રીડ નંબર 2 એટલે સ્ટોરી નંબર